साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા તાલુકા સેવા સદનમાં જ ફાયર સેફ્ટીને લઈ હાલનો દિવસ દીવાતળે અંધારો હોય તેવું સ્પષ્ટતાને જણાઈ રહ્યું છે. તો અહીં ફાયર સેફ્ટીને લઈ બોટલ તો દિવાલ ઉપર જ જોવા મળે છે, પણ એક્સપાયર ડેટ થઈ જતાં માત્ર શોભાના ગાંઠિયા સમાન ગણાય છે. સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલ આગલી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમોને લઈને કડકમાં કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરચક વિસ્તારો સહિત સ્કૂલ, કોલેજ, ગેસ્ટ હાઉસો સહિત ફાયર વિભાગ ટીમ, નગરપાલિકા ટીમ, મામલતદાર કચેરી ટીમ, તાલુકા પંચાયત કચેરીની ટીમ દ્વારા વિવિધ ભીડભાડ વિસ્તારો સહિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો નવાઈની તો વાત એ છે કે જ્યાં દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ખેડૂતો સહિત નગરજનો, તાલુકાના લોકોની દિવસ દરમિયાન હજારો લોકોની અવર જવર છે, તે તાલુકા સેવા સદનમાં ફાયર સેફ્ટીને લઈને હાલ તો દીવાતરે અંધારું હોય તેવું લાગી રહ્યું છે. અહીં ફાયર સેફ્ટી માટેની બોટલો તો દિવાલ ઉપર ઠેર ઠેર જગ્યાએ જ લગાવેલી છે, પણ છેલ્લા 2-3 વર્ષથી એક્સપાયર ડેટ થયેલ છે. તો અહીં આવેલ લિફ્ટમાં પણ કોઈ જાતની ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળી નહોતી. તો હાલ તો માત્ર ફાયર સેફ્ટીને લઈને તાલુકા સેવા સદનની દિવાલો ઉપર ઠેર ઠેર ફાયર સેફ્ટી બોટલો તો ટીંગાયેલી જોવા મળે છે, પણ શોભાના ગાંઠિયા જેમ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. તો આ અંગે પ્રાંતિજ મામલતદાર RK પટનીને પૂછતા તેઓએ જણાવ્યું કે 2 દિવસથી અમે ફાયર સેફ્ટીની બોટલો અમુક નવી અને એ જે છે તે તારીખ વીતી ગઈ હોવાથી રિન્યુઅલ કરવા માટે આગળની પ્રોસેસ કરી દેવામાં આવી છે અને આજકાલમાં પણ પૂર્ણ થઈ જશે. તો હાલ તો સરકારી કચેરીઓમાં દિવાતરે અંધારું જોવા મળતા બીજા લોકોની તો વાત જ શું. મિતેશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.